वेलकम स्टूडेंट्स, चैप्टर थ्री त्रिकोणमितीय विधेयो त्रिगोनोमेट्रिक फंक्शन्स सरवाड़ा सूत्रों की साबिती आपीने आपणे चर्चा करीशुं। सरवाड़ा सूत्रों जोता पहला आपणे खूब अगत्यनो कंसेप्ट समझीशुं, युग्म अने अयुग्म विधेयो। युग्म विधेयो ने आपणे इवन फंक्शन्स अने अयुग्म विधेयो ने आपणे ऑड फंक्शन्स तरीके ओळखीशुं। युग्म अने अयुग्म विधेयो माटे त्रिकोणमितीय विधेयो जे छे साइन कोस सेक टेन कोसेक अने कॉट आ छ पैकी कया युग्म अने कया अयुग्म विधेयो छे एनी चर्चा करीशुं। पहला तो एनी व्याख्या स्पष्टता करिए, एफ ऑफ माइनस एक्स बराबर प्लस एफ एक्स थाय फॉर एवरी एक्स बिलोंग्स टू प्रदेश गण आर माटे, तो एफ ने आपणे युग्म विधेय तरीके ओळखीशुं। અને f ઓફ માઇનસ x બરાબર માઇનસ એફ એક્સ થાય ફોર એવરી x બિલોંગ્સ ટુ r માટે, તો આપણે f ને અયુગ્મ વિધેય તરીકે ઓળખીશું। તો અહીં cos અને એનો વ્યસ્ત sec, cos વિધેય અને sec વિધેય યુગ્મ વિધેયો છે અને બાકીના ચાર વિધેયો અયુગ્મ વિધેયો છે। कॉस युग्म विधेय छे कारण के कॉस ऑफ माइनस एक्स बराबर कॉस एक्स थाय छे। युग्म विधेय नी व्याख्या समझो, एफ ऑफ माइनस एक्स बराबर एफ एक्स फॉर एवरी एक्स बिलोंग्स टू आर माटे थाय, तो एफ युग्म विधेय। कॉस ऑफ माइनस एक्स बराबर प्लस कॉस एक्स थाय छे माटे कॉस युग्म विधेय छे। ए ज प्रमाणे सेक ऑफ माइनस एक्स बराबर प्लस सेक एक्स थाय छे माटे सेक युग्म विधेय छे। બાકીના ચાર ત્રિવિધેયોની ચર્ચા કરીશું। અયુગ્મ વિધેયની વ્યાખ્યા જોઈએ, એફ ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ એફ એક્સ ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર માટે થાય, તો એફને અયુગ્મ વિધેય કહેવાય। તો સાઇન ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન એક્સ ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર માટે સાઇન અયુગ્મ વિધેય છે। એ જ પ્રમાણે સાઇન વિધેયનો વ્યસ્ત વિધેય કોસેક પણ અયુગ્મ વિધેય છે। કોસેક ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ કોસેક એક્સ, એ જ પ્રમાણે ટેન અને કોટ પણ અયુગ્મ વિધેયો છે કારણ કે ટેન ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ ટેન એક્સ અને કોટ ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ કોટ એક્સ। સેક અને કોસ યુગ્મ વિધેયો ઇવન ફંક્શન્સ, ટેન સાઇન કોસેક અને કોટ અયુગ્મ વિધેયો ઓડ ફંક્શન્સ છે એવું યાદ રાખીશું। પહેલું સરવાળા સૂત્ર મેળવીશું, ફોર એવરી આલ્ફા બીટા બિલોંગ્સ ટુ આર માટે, કોસ આલ્ફા પ્લસ બીટા બરાબર કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા સૂત્ર સાબિત કરીશું। આ સૂત્ર સાબિત કરવા માટે આપણે એકમ વર્તુળનો ઉપયોગ કરીશું। એકમ વર્તુળ હોવાને કારણે થીટા બરાબર શૂન્યને સંગત બિંદુ એ છે જેના યામ 10 છે, કારણ કે ઓએ બરાબર ત્રિજ્યા બરાબર એક એકમ હોવાથી એ બિંદુનો એક્સ યામ 1 અને એ બિંદુ એક્સ એક્સ પરનો બિંદુ હોવાથી વાય યામ 0, એના યામ 10। હવે આપણે આલ્ફા પ્લસ બીટા ખૂણો આ પ્રમાણે દર્શાવવા માટે પહેલાં આપણે આલ્ફા ખૂણો દર્શાવીશું। તો એકમ વર્તુળ પર આલ્ફાને સંગત બિંદુ પી લઈશું માટે ખૂણો એ ઓ પી બરાબર આલ્ફા મળશે। તો ઉગમ બિંદુ ઓની આસપાસ પરિભ્રમણ કરતા કિરણ દ્વારા રચાતા ખૂણાઓની ચર્ચા કરીશું। એ પૈકી એક ખૂણો આલ્ફા, બીજો ખૂણો બીટા અને ત્રીજો ખૂણો આલ્ફા પ્લસ બીટાની ચર્ચા કરીશું। આલ્ફા કઈ રીતે મળે છે? તો કિરણોએનું ઓ આસપાસ પરિભ્રમણ કરતાં ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરતાં અંતિમ કિરણ ઓપી મળે, તો માપ ખૂણો એ ઓ પી બરાબર ધારો કે આલ્ફા છે માટે આટલો ખૂણો આલ્ફા મળશે, એને સંગત એકમ વર્તુળ પરનું બિંદુ પી આલ્ફા વડે દર્શાવતા એના યામ કોસ આલ્ફા સાઇન આલ્ફા મળે, તો આ ખૂણાને આપણે આલ્ફા વડે દર્શાવીશું। હવે એ જ પ્રમાણે થીટા બરાબર બીટા, તો હવે આપણે આ તરફ
किरणओएनू परिभ्रमण घड़ियाळना काटानी गतिनी दिशामां करावीए तो खूणो ऋण मळे, तो आ खूणो माइनस बीटा मापनो खूणो लईए तो माप खूणो ए ओ आर बराबर माइनस बीटा मळे। तो जेटलो आ खूणो माइनस बीटा छे एटलो ज खूणो आ तरफ दर्शावीए, ए ओ आर અને પી ઓ ક્યુ એ સમાન માપના ખૂણા છે બીટા, પરંતુ અહીં માઇનસ બીટા એટલા માટે કે આની દિશા ઘડિયાળના કાંટાની છે અને આની દિશા ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં છે, તો આ ખૂણો આપણે બીટા માપનો છે એવું દર્શાવીશું। હવે મિત્રો આપણે આલ્ફા પ્લસ બીટા ખૂણાની જરૂર હોવાથી હવે હું અહીંથી પરિભ્રમણ કરાવું છું અને અહીં સુધી ગયા કેટલે આલ્ફા માપનો ખૂણો રચાયો, પછી નીચે સુધી આવીને એટલે આલ્ફામાંથી બાદ કરીશું, અહીં સુધી આવી ગયા એટલે આલ્ફા માપનો ખૂણો છે, હવે ઘડિયાળના કાંટાની ગતિની દિશામાં જઈશું એટલે બાદ કરીશું, માઇનસ માઇનસ બીટા, પહેલાં ઉપર ગયા આલ્ફા, પછી ત્યાંથી રિવર્સ આવ્યા એટલે માઇનસ, અને અહીં સુધી આવ્યા એટલે માઇનસ બીટા, આલ્ફા માઇનસ માઇનસ બીટા એટલે કે આલ્ફા પ્લસ બીટા માપનો ખૂણો મળે છે, તો એટલો ખૂણો આ ખૂણાને આપણે આલ્ફા પ્લસ બીટા ખૂણા માપના ખૂણા વડે દર્શાવીશું। આટલો ખૂણો પણ આલ્ફા પ્લસ બીટા માપનો થયો, આપણે પરિભ્રમણ ઉપર કરાવ્યું અને ફરી પાછા નીચે લાવ્યા, તો આ ખૂણાને આપણે કહીશું આલ્ફા પ્લસ બીટા, પરંતુ એ ઘડિયાળના કાંટાની ગતિની દિશામાં, તો આને એકરૂપ ખૂણો આ છે માટે એ ખૂણો પણ આલ્ફા પ્લસ બીટા વડે દર્શાવાય। તો મિત્રો એકમ વર્તુળ પર આલ્ફા બીટા અને આલ્ફા પ્લસ બીટાને સંગત બિંદુઓ એકમ વર્તુળ પર દર્શાવેલા છે, પી આર અને ક્યુ, તો એની સમજ મેળવીશું। ધારો કે આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, ધારો કે બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, માટે ઉગમ બિંદુ ઓની આસપાસ ભ્રમણ કરતા કિરણ દ્વારા રચાતા ખૂણાઓ આલ્ફા માઇનસ બીટા અને આલ્ફા પ્લસ બીટા, આ ત્રણેયને સંગત બિંદુઓ અનુક્રમે પી આર અને ક્યુ મળે છે, તો પી આલ્ફા આર માઇનસ બીટા અને ક્યુ આલ્ફા પ્લસ બીટાના યામ નક્કી કરીશું, પી થીટાના યામ કોસ થીટા સાઇન થીટા પ્રમાણે, પી આલ્ફાના યામ કોસ આલ્ફા સાઇન આલ્ફા, એ જ પ્રમાણે આર માઇનસ બીટાના યામ કોસ માઇનસ બીટા સાઇન માઇનસ બીટા, પરંતુ હમણાં જ આપણે ચર્ચા કરી કોસ યુગ્મ વિધેય હોવાથી કોસ માઇનસ બીટા બરાબર કોસ બીટા મળે, કોસ માઇનસ બીટા બરાબર કોસ બીટા મળે, સાઇન માઇનસ બીટા બરાબર માઇનસ સાઇન બીટા મળે, એ જ પ્રમાણે ક્યુ આલ્ફા પ્લસ બીટા બરાબર કોસ આલ્ફા પ્લસ બીટા સાઇન આલ્ફા પ્લસ બીટા મળે, અને એ બિંદુના યામ 1 0 છે જ। ધારો કે આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, ધારો કે ઉગમ બિંદુઓની આસપાસ ભ્રમણ કરતા કિરણ દ્વારા રચાતા ખૂણાઓ આલ્ફા આલ્ફા પ્લસ બીટા તથા માઇનસ બીટાને સંગત એકમ વર્તુળ પરના બિંદુઓ અનુક્રમે પી ક્યુ અને આર છે, આવી સ્પષ્ટ સમજ સાથે લખાણ લખવાનું। હવે તમામના યામ આપણે લખીશું, એના યામ 1 0 એકમ વર્તુળ પરનું બિંદુ, પી આલ્ફાના યામ કોસ આલ્ફા સાઇન આલ્ફા, ક્યુ આલ્ફા પ્લસ બીટાના યામ કોસ આલ્ફા પ્લસ બીટા સાઇન આલ્ફા પ્લસ બીટા, આર ઓફ માઇનસ બીટાના યામ કોસ માઇનસ બીટા સાઇન માઇનસ બીટા, કોસ યુગ્મ વિધેય હોવાથી કોસ માઇનસ બીટા બરાબર કોસ બીટા, સાઇન અયુગ્મ વિધેય હોવાથી સાઇન માઇનસ બીટા બરાબર માઇનસ સાઇન બીટા, એનું કારણ અહીં દર્શાવીશું, કોસ યુગ્મ અને સાઇન અયુગ્મ વિધેય છે। હવે મિત્રો માપ ખૂણો ક્યુ ઓ એ એ આલ્ફા પ્લસ બીટા માપનો ખૂણો છે, હમણાં આગળ સમજ્યા, એ જ પ્રમાણે માપખૂણો પી ઓ આર
એ આલ્ફા પ્લસ બીટા કઈ રીતે મળે છે એની સમજ મેં તમને આપી. તો આ બંને ખૂણાઓ એકરૂપ ખૂણાઓ છે, માપ ખૂણો ક્યુ ઓ એ, ક્યુ ઓ એ અને માપ ખૂણો પી ઓ આર, બંને આલ્ફા પ્લસ બીટા માપના ખૂણાઓ હોવાથી, સમાન માપના ખૂણા હોવાથી બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો થશે. ત્રિકોણ ક્યુ ઓ એ અને ત્રિકોણ પી ઓ આર સમરૂપ ત્રિકોણો થશે, માટે તો અહીં ક્યુ એ ઇઝ ઇક્વલ ટુ પી આર હોવાથી, આ બંને સમરૂપ ત્રિકોણો છે માટે ક્યુ એ ઇઝ ઇક્વલ ટુ પી આર, માટે ક્યુ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી આર સ્ક્વેર લખી શકાય. હવે આપણે ધોરણ 10માં અંતર સૂત્ર શીખી ગયા. ક્યુ એ સ્ક્વેર બરાબર ક્યુ અને એના એક્સ યામની બાદબાકીનો વર્ગ વત્તા વાય યામની બાદબાકીનો વર્ગ. તો ક્યુ અને એના યામ છે આપણી પાસે, એના ઉપરથી સમજીશું. કોસ આલ્ફા પ્લસ બીટા માઇનસ વન હોલ સ્ક્વેર પ્લસ સાઇન આલ્ફા પ્લસ બીટા માઇનસ ઝીરો હોલ સ્ક્વેર. ક્યુ એ સ્ક્વેર લખ્યા પછી પી આર સ્ક્વેર લખવા માટે પી અને આરના એક્સ યામની બાદબાકીનો વર્ગ વત્તા વાય યામની બાદબાકીનો વર્ગ. કોસ આલ્ફા માઇનસ કોસ બીટા હોલ સ્ક્વેર પ્લસ સાઇન આલ્ફા માઇનસ અને માઇનસ એટલે પ્લસ સાઇન બીટા હોલ સ્ક્વેર. તો અહીં લખ્યું પી આર સ્ક્વેર, અહીં લખ્યું ક્યુ એ સ્ક્વેર. હવે વિસ્તરણ કરીશું. એ માઇનસ બી હોલ સ્ક્વેરનું વિસ્તરણ એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર પ્રમાણે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા માઇનસ ટુ કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ વનનો સ્ક્વેર વન. અહીં આ પદ શૂન્ય હોવાથી સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ એ માઇનસ બી હોલ સ્ક્વેર પ્રમાણે વિસ્તરણ એ સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ ટુ એ બી એટલે માઇનસ ટુ કોસ આલ્ફા કોસ બીટા પ્લસ બી સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર બીટા. એ જ પ્રમાણે સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ ટુ સાઇન આલ્ફા સાઇન બીટા પ્લસ સાઇન સ્ક્વેર બીટા. હવે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ બીટાને સાથે રાખીશું. પ્લસ વન માઇનસ ટુ કોસ આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ કોસ સ્ક્વેર આલ્ફાની સાથે સાઇન સ્ક્વેર આલ્ફાને લઈશું, પ્લસ કોસ સ્ક્વેર બીટાની સાથે સાઇન સ્ક્વેર બીટાને લઈશું, પછી માઇનસ ટુ કોસ આલ્ફા કોસ બીટા અને પ્લસ ટુ સાઇન આલ્ફા સાઇન બીટા. હવે મિત્રો નિત્ય સમ શીખી ગયા. કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન, માટે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ વન. આ વન અને આ વનનો સરવાળો ટુ, માઇનસ ટુ કોસ આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ આનો સરવાળો વન, આનો સરવાળો વન, વન પ્લસ વન ફરીથી ટુ, માઇનસ ટુ કોસ આલ્ફા. આ બંને પદોમાંથી માઇનસ ટુ કોમન લઈશું. કોસ આલ્ફા કોસ બીટા માઇનસ કોમન એટલે વચ્ચે પ્લસનું થશે માઇનસ, સાઇન આલ્ફા સાઇન બીટા. હવે બંને બાજુથી આ ટુ કેન્સલ કરીશું એટલે બાકી રહેશે માઇનસ ટુ કોસ આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ માઇનસ ટુ ઇન્ટુ કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. ત્યારબાદ બંને બાજુથી માઇનસ ટુ પણ કેન્સલ થતાં આપણને સરવાળા સૂત્ર નંબર એક મળશે. કોસ આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. તો મિત્રો આ સૂત્રને યાદ રાખવા માટે, કોસના સૂત્રો યાદ રાખવા માટે સી સી એસ એસ અને ચિહ્ન પ્લસ હોય તો એનાથી વિરુદ્ધ માઇનસ. કોસનું સૂત્ર યાદ રાખવા માટે સી સી એસ એસ ચિહ્ન વિરુદ્ધ. હવે મિત્રો આ સૂત્ર નંબર એકમાં આપણે બીટાને બદલે માઇનસ બીટા મૂકીશું, બીટાને બદલે માઇનસ બીટા મૂકીશું એટલે આપણને કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર મળશે. જ્યાં જ્યાં બીટા છે ત્યાં માઇનસ બીટા મૂકવાનું છે. કોસ આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ કોસ આલ્ફા કોસ માઇનસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન માઇનસ બીટા. તો આ પ્રમાણે આપણને મળશે. જ્યાં જ્યાં બીટા છે સૂત્ર નંબર એકમાં ત્યાં ત્યાં માઇનસ બીટા મૂકીએ. હવે આ મળશે કોસ આલ્ફા માઇનસ બીટા. કોસ આલ્ફા આપણે શીખી ગયા કોસ યુગ્મ વિધેય હોવાથી કોસ ઓફ માઇનસ બીટા બરાબર કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા, અને સાઇન અયુગ્મ વિધેય હોવાથી સાઇન ઓફ માઇનસ બીટા બરાબર માઇનસ સાઇન બીટા થશે. એટલે એ માઇનસ અને આ માઇનસ
प्लस थी जैसे प्लस साइन आल्फा साइन बीटा। तो मित्रों फरी थी आपण कॉसनुज सूत्र है तो यहाँ जो ये सी सी एस एस चिन्ह माइनस हो तो अहीं प्लस चिन्ह विरुद्ध। तो कॉसना बने सूत्रों अपने आ रीते याद रखीशू सी सी एस एस चिन्ह विरुद्ध। हवे सूत्र नंबर बे में अपने आल्फा बराबर पाई बाय टू अने बीटा बराबर थीटा मूकीए तो अपने अगाउना वीडियो में जे परिवर्तन सूत्रों सीखी गया ए मळशे। आल्फा बराबर पाई बाय टू अने बीटा बराबर थीटा मूकीशू आ सूत्र में कॉस पाई बाय टू माइनस थीटा बराबर कॉस पाई बाय टू कॉस थीटा प्लस साइन पाई बाय टू साइन थीटा। हवे कॉस पाई बाय टू माइनस थीटा इक्वल टू कॉस पाई बाय टू नी किंमत अपने कोष्टक अपने याद राखेलू छे एमांथी जोईशू किंमत कॉस पाई बाय टू जीरो कॉस थीटा प्लस साइन पाई बाय टू वन साइन थीटा। तो आ पद शून्य थई जशे माटे कॉस पाई बाय टू माइनस थीटा इक्वल टू साइन थीटा मळशे जे आपणे परिवर्तन सूत्र सीखी गया। हवे मित्रों आ सूत्र नंबर त्रण में जो आपणे थीटा ने बदले आ थीटा ने बदले पाई बाय टू माइनस थीटा मूकीशू तो बीजू परिवर्तन सूत्र मळशे। जेवी रीते कॉस पाई बाय टू माइनस थीटा बराबर साइन थीटा तेवी रीते साइन पाई बाय टू माइनस थीटा बराबर कॉस थीटा आपणे आ रीते मेळवी शकीशू। तो सूत्र नंबर त्रण में ज्या थीटा छे त्या पाई बाय टू माइनस थीटा मूकीशू कॉस पाई बाय टू माइनस थीटा ने बदले पाई बाय टू माइनस थीटा इक्वल टू साइन थीटा ने बदले पाई बाय टू माइनस थीटा। हवे कौंस छोड़ता पाई बाय टू माइनस पाई बाय टू साथे उड़ी जैसे अहीं माइनस माइनस प्लस थीटा होवाथी कॉस थीटा बाकी रहेशे इक्वल टू साइन पाई बाय टू माइनस थीटा। तो मित्रों सूत्र नंबर त्रण अने चार परिवर्तन सूत्रों छे कॉस पाई बाय टू माइनस थीटा बराबर साइन थीटा अने साइन पाई बाय टू माइनस थीटा बराबर कॉस थीटा। હવે મિત્રો કોસના સૂત્ર પરથી આપણે સાઇનના સૂત્રો મેળવીશું। ફોર એવરી આલ્ફા બીટા બિલોંગ્સ ટુ આર માટે સાબિત કરીશું સાઇન આલ્ફા પ્લસ બીટા બરાબર સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા સાઇન આલ્ફા પ્લસ બીટા બરાબર। હવે મિત્રો આ સૂત્ર હમણાં આપણે પરિવર્તન સૂત્ર શીખ્યા તેનો ઉપયોગ કરીશું। આપણે શીખ્યા સાઇન થીટા બરાબર કોસ પાઈ બાય ટુ માઇનસ થીટા। तो आ सूत्र में थीटा ने बदले आपणे आल्फा प्लस बीटा लखीशू साइन थीटा ने बदले आल्फा प्लस बीटा इक्वल टू कॉस पाई बाय टू माइनस थीटा ने बदले आल्फा प्लस बीटा। हवे आने आपणे आल्फा वाँचीशू आखा ने आपणे बीटा वाँचीशू मित्रों। तो आने आपणे आल्फा वाँचीशू आने आपणे बीटा वाँचीशू। तो कॉस आल्फा माइनस बीटा नु सूत्र हमणा ज आपणे जोयुं कॉस आल्फा माइनस बीटा बराबर कॉस आल्फा कॉस बीटा प्लस साइन आल्फा साइन बीटा। परंतु एनो उपयोग करता पहला आपणे कौंस बदलीशू अहीं अने पछी सूत्रनो उपयोग करीशू। पाई बाय टू माइनस आल्फा ने साथे लईए अने माइनस इंटू प्लस एटले माइनस बीटा ने अलग करिए। हवे आने आल्फा वाँचो हवे आ बीटा वाँचो अने कॉस आल्फा माइनस बीटा बराबर कॉस आल्फा कॉस बीटा माइनस होय तो विरुद्ध एटले प्लस साइन आल्फा साइन बीटा। तो आपणे सूत्र नंबर एक नो उपयोग कर्यो सॉरी सूत्र नंबर बे नो उपयोग कर्यो कॉस आल्फा माइनस बीटा नो सूत्र कॉस आल्फा कॉस बीटा प्लस साइन आल्फा साइन बीटा प्रमाणे कॉस पाई बाय टू माइनस आल्फा कॉस बीटा प्लस साइन पाई बाय टू माइनस आल्फा साइन बीटा। हवे मित्रों आपणे परिवर्तन सूत्र में शीख्या कॉस पाई बाय टू माइनस आल्फा बराबर साइन आल्फा इंटू कॉस बीटा प्लस परिवर्तन सूत्र साइन पाई बाय टू माइनस आल्फा बराबर कॉस आल्फा अने साइन बीटा। तो हवे आपणने साइन आल्फा प्लस बीटा नु सूत्र मळ्यु साइन आल्फा कॉस बीटा प्लस कॉस आल्फा साइन बीटा। हवे साइन आल्फा प्लस बीटाना सूत्र परथी साइन आल्फा माइनस बीटा नु सूत्र मेळवा माटे सूत्र नंबर पांच में बीटा ने बदले आपणे माइनस बीटा मूकीशू साइन आल्फा प्लस बीटा ने बदले माइनस बीटा साइन आल्फा कॉस
बीटा ने बदले माइनस बीटा, प्लस कॉस आल्फा साइन बीटा ने बदले माइनस बीटा। हवे साइन आ प्लस अने माइनस एटले माइनस साइन आल्फा माइनस बीटा इक्वल टू साइन आल्फा। कॉस युग्म विधेय होवाथी कॉस माइनस बीटा बराबर कॉस बीटा कॉस आल्फा, અને સાઇન અયુગ્મ વિધેય હોવાથી સાઇન માઇનસ બીટા બરાબર માઇનસ સાઇન બીટા હોવાને કારણે આનું માઇનસ આ પ્લસ સાથે ગુણાશે એટલે માઇનસ થશે, આગળનું ચિહ્ન બદલાશે, કોસ આલ્ફા સાઇન બીટા। તો સૂત્ર મળ્યું સાઇન આલ્ફા માઇનસ બીટા બરાબર સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા। તો મિત્રો સાઇન આલ્ફા પ્લસ બીટા અને સાઇન આલ્ફા માઇનસ બીટાના સૂત્ર તમે જોશો તો યાદ રાખવાઈશું એસ સી સી એસ, ચિહ્ન પ્લસ હોય તો પ્લસ છે અને માઇનસ હોય તો માઇનસ છે। તો મિત્રો આપણે આ ચાર સરવાળાના સૂત્રો જોયા, સરવાળાના સૂત્રો આપણે આ ચાર જોયા, સાઇન આલ્ફા પ્લસ બીટા સાઇન આલ્ફા માઇનસ બીટાના સૂત્રોમાં યાદ કઈ રીતે રાખીશું એસ સી સી એસ। તો સાઇનના સૂત્રો યાદ રાખવા માટે સાઇનના સૂત્રો યાદ રાખવા માટે એસ સી સી એસ, અને ચિહ્નમાં જોઈશું તો પ્લસ હોય તો પ્લસ માઇનસ હોય તો માઇનસ, ચિહ્ન તે જ જે હોય તે। તો આ શોર્ટ ટ્રીક સાઇનના સૂત્ર યાદ રાખવા માટે, સાઇન આલ્ફા પ્લસ બીટા અને સાઇન આલ્ફા માઇનસ બીટાના સૂત્ર યાદ રાખવા માટે એસ સી સી એસ, ચિહ્ન જે હોય તે। એટલે કે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર જોઈએ તો પ્લસ મૂકવાનું, સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર જોઈએ તો વચ્ચે માઇનસ આવશે। એ જ પ્રમાણે કોસના સૂત્રો આ બંને યાદ રાખવા માટે આમાં પણ એસ સી સી એસ। હવે કોસના બંને સૂત્રો યાદ રાખવા માટે સી સી એસ એસ સી સી એસ એસ, તો કોસના સૂત્રો યાદ રાખવા માટે સી સી એસ એસ, ચિહ્ન જોઈએ, અહીં પ્લસ હતું તો માઇનસ છે અને માઇનસ હતું તો પ્લસ છે, માટે અહીં ચિહ્ન વિરુદ્ધ। કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર હોય તો અહીં માઇનસ મૂકાશે, અને કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર હોય તો પ્લસ મૂકાશે, માઇનસનું સૂત્ર હોય પ્લસનું સૂત્ર હોય તો માઇનસ મૂકાશે। મિત્રો આ ચાર સરવાળાના સૂત્રો યાદ રાખવાની ટ્રીક સાથે આપણે સમજણ મેળવી। હવે નેક્સ્ટ વિડીયોમાં ટેન આલ્ફા પ્લસ બીટા, ટેન આલ્ફા માઇનસ બીટા, કોટ આલ્ફા પ્લસ બીટા અને કોટ આલ્ફા માઇનસ બીટાના સૂત્રોની સમજ મેળવીશું સાબિતી સાથે।